गुजरात विधानसभा की चूंटणी तारीखों से रीते नजीक आ रही है ते रीते आम आदमी पार्टी धीमे धीमे पोताना उम्मीदवारों की यादी जाहिर कर रही है त्यारे आज आप द्वारा वधु एक यादी जाहिर करवामां आवी छे जेमां सूरत थी आपना प्रदेश प्रमुख गोपाल इटालियाए 12 नामों की याद जाहिर करी छे जेमां पाटीदार अनामत आंदोलन मुख्य चेहरा एवं अल्पेश कथिरिया ने सूरत की वराछा बैठक अने धार्मिक मालविया ने ओलपार बैठक पर चूंटणी लड़ावामां आवशे। सूरतना उत्तर विधानसभा कार्यालय बीजो माल नीलकंठ चेम्बर साईबाबा मंदिर पाछळ कतारगाम दरवाजा खाते थी आम आदमी पार्टी ना प्रदेश अध्यक्ष गोपाल इटालिया अने पासमांथी आपमां जोडायेला अल्पेश कथिरिया धार्मिक मालविया सहित आगेवानोनी हाजरीमां आपनी 11मी यादी जाहेर करवामां आवी छे। आ यादीमां 12 नाम जाहेर करवामां आव्या छे। भाजपना नेता हार्दिक पटेलना मित्र अने पास कन्वीनर अल्पेश कथिरिया थोड़ा दिवसों अगाउ ज आपमां जोड़ाया हता। अरविंद केजरीवालनी हाजरीमां भावनगरमां गारियाधारमां अल्पेश कथिरिया अने धार्मिक मालवियाए आम आदमी पार्टीनो खेस धारण कर्यो हतो। 14 महीना जेलमां रहेला अल्पेश कथिरिया पासनो चेहरो हता जे हवे आपमां जोड़ाईने वराछा बैठक परथी चूंटणी लड़ी रह्या छे। अल्पेश कथिरिया अमरेलीना मोटा गोरखवाड़ा गामना वतनी छे। LLB સુધીનો અભ્યાસ, વ્યવસાય વકીલ છે। પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા। 2015માં હાર્દિકની સુરત મુલાકાત દરમિયાન મુલાકાત થઈ હતી। 2015ની અનામત આંદોલનમાં જોડાયા હતા। 2018માં અલ્પેશ કથિરિયાની ધરપકડ થઈ હતી। રાજદ્રોહ કેસમાં 14 મહિના જેલમાં રહ્યા હતા। અલ્પેશ કથિરિયા પર કુલ 22 કેસ નોંધાયા હતા। આંદોલન સમિતિ બાદ રાજકીય સફર શરૂ કરી હતી। સુરતની વરાછા બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ છે। અલ્પેશ કથિરિયાના ફિયાન્સી ભાજપના નેતા છે। ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે સગાઈ થઈ હતી। કાવ્યા કનકપુર કંસાર પાલિકાના પ્રમુખ રહ્યા હતા। અલ્પેશ કથિરિયા સાથે ખભાથી ખભો મિલાવીને ધાર્મિક માલવ્યાએ આંદોલનમાં ભાગ લીધો હતો। સૌમ્ય ભાષા અને અડગ નેતૃત્વની સાથે સાથે સૌને સાથે લઈને ચાલવાની છાપ ધરાવતા અને ઉગ્ર તથા શાંત સ્વભાવના ધાર્મિક માલવ્યા યુવાનોનું મજબૂત સંગઠન ધરાવે છે। પાસના કાર્યકરોના કોઈ પણ પ્રશ્નમાં તેઓ સતત ઉભા રહે છે। ધાર્મિક માલવ્યાએ ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 પરથી ધાર્મિકને કોંગ્રેસે ટિકિટ આપી હતી। જો કે છેલ્લી ઘડીએ કોંગ્રેસનું ફોર્મ ભર્યા વગર જ પરત ફર્યા હતા, કારણ કે કોંગ્રેસ દ્વારા આપની માંગ મુજબ અન્ય ટિકિટની ખાતરી આપ્યા બાદ મેન્ડેટ ન અપાતા ધાર્મિક સહિતની ટીમે કોંગ્રેસનો સાથ છોડીને ઉમેદવારી નોંધાવી ન હતી। પાટીદાર અનામત આંદોલન થકી ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। હવે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે। પાટીદાર અનામત આંદોલન વખતે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જે માહોલ જોવા મળતો હતો એ અત્યારે દેખાતો નથી, છતાં પણ હવે આ બંને આંદોલનના ચહેરા અલ્પેશ અને ધાર્મિકના આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ આપને કેટલો લાભ કરાવશે તે જોવું રસપ્રદ બની રહેશે। વધુ એક ઉમેદવારોની યાદી સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા પછી આમ આદમી પાર્ટીને લઈને લોકોમાં એક જબરજસ્ત ઉત્સાહ અને એક જબરજસ્ત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમારા માનનીય નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી, શ્રી ભગવંત માન સાહેબ અને માનનીય શ્રી સુદાન ગઢવીજી અલગ અલગ વિસ્તારોની અંદર રોડ શો પદયાત્રાના માધ્યમથી જનસંપર્ક કરી રહ્યા છે, જે જનસંપર્કમાં ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। હજારો લાખો લોકો સ્વયંભૂ રીતે આ રોડ શોની અંદર સામેલ થઈ અને પરિવર્તનના સંદેશને મજબૂત બનાવી રહ્યા છે। અમારા લાખો કાર્યકર્તાઓ પણ ખૂબ મહેનત કરવામાં લાગી ગયા છે। અલગ અલગ વિધાનસભાઓમાં આમ આદમી પાર્ટીના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોને ડોર ટુ ડોર કેમ્પેનના માધ્યમથી, બસ કેમ્પેનના માધ્યમથી, સોશિયલ મીડિયા કેમ્પેનના માધ્યમથી અમારા કાર્યકર્તાઓ ખૂબ લોકો સુધી પહોંચાડી રહ્યા છે। એ બદલ હું આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તા શુભચિંતકોનો આભાર માનું છું। પાછલા દિવસોમાં જોકે ગુજરાતમાં આમ જોઈએ તો આ ઐતિહાસિક ઘટના છે કે ચૂંટણી જાહેર થયાના 2 મહિના પહેલાથી ઉમેદવારો જાહેર કરવાની નવી પ્રથા, સારી પ્રથા આમ આદમી પાર્ટીએ દાખલ કરી છે। આજે જ્યારે આ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરીએ છીએ એમાં 12 જેટલા ઉમેદવારો જાહેર થવા જઈ રહ્યા છે અને કુલ મારા ખ્યાલથી લગભગ 20 ઉમેદવારો બાકી રહેશે। આટલે સુધી ઉમેદવારો સૌથી પહેલાં જાહેર કરનારી પાર્ટી આમ આદમી પાર્ટી છે, જેનું અમને ગર્વ છે
અમારી નિર્ણાયક શક્તિ જે છે એને જનતા વધાવી રહી છે. હજુ તો ભાજપ અને કોંગ્રેસમાં નિરીક્ષકો ફરી રહ્યા છે, એકની એક ચર્ચા વારંવાર કરી રહ્યા છે, કોઈ ખુલાસો ચોખવટ છે નહીં કે ભાજપ કોંગ્રેસમાંથી કોણ ચૂંટણી લડશે. એવા સમયે જનતાના ઉમેદવાર તરીકે જનતાની પાર્ટી આમ આદમી પાર્ટીએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર કર્યા છે. આજે વધુ 12 ઉમેદવારો જે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે એના નામની હું જાહેરાત કરું છું. સૌ પ્રથમ ગાંધીધામ કચ્છમાંથી જે બેઠક છે ગાંધીધામ, ત્યાંથી ભાઈ શ્રી ગીતી મહેશ્વરીભાઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવે છે. દાંતા બેઠક છે બનાસકાંઠાની, ત્યાંથી શ્રી એમ કે બોમ્બાડિયા, નિવૃત્ત ડીવાયએસપી છે એમ કે બોમ્બાડિયા સાહેબ, તેઓ દાંતા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. પાલનપુરથી અમારા પ્રખર સંનિષ્ઠ આગેવાન, જૂના કાર્યકર્તા અને આમ આદમી પાર્ટી માટે જેમણે ખૂબ સંઘર્ષ કર્યો છે એવા ભાઈ શ્રી રમેશભાઈ નાભાણીને પાલનપુર વિધાનસભામાંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે. કાંકરેજ બેઠક ઉપરથી ભાઈ શ્રી મુકેશભાઈ ઠક્કરને ઉમેદવાર બનાવવામાં આવે છે. રાધનપુર, પાટણની રાધનપુર બેઠક ઉપરથી શ્રી લાલજીભાઈ ઠાકોર, અમારા ખૂબ જૂના અને સંનિષ્ઠ કાર્યકર્તા લાલજીભાઈ ઠાકોર રાધનપુર બેઠકથી ઉમેદવાર બને છે. મોડાસા વિધાનસભા પરથી ભાઈ શ્રી રાજેન્દ્રસિંહજી પરમાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બને છે. રાજકોટ પૂર્વ ઈસ્ટ, રાજકોટ ઈસ્ટ ઉપરથી અમારા પ્રખર ક્રાંતિકારી યુવા નેતા અને રાજકોટના ખૂબ લોકપ્રિય યુવાન એવા ભાઈ શ્રી રાહુલભાઈ ભુવા રાજકોટ ઈસ્ટ બેઠકના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે. અને રાજકોટ વેસ્ટ બેઠક ઉપરથી અમારા સંનિષ્ઠ કાર્યકર અને ખૂબ લડાયક લોક નેતા એવા શ્રી દિનેશભાઈ જોશી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બન્યા છે. કુતિયાણા બેઠક ઉપરથી સામાજિક આગેવાન અને તમામ લોકોને સાથે રાખીને ચાલનારા શ્રી ભીમા આતા મકવાણા આ કુતિયાણા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બને છે. બોટાદ વિધાનસભા ઉપરથી અમારા લોકસભાના પ્રમુખ અને કોલેજ સમાજના મજબૂત આગેવાન એવા શ્રી દિનેશભાઈ મકવાણા બોટાદ વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે. અને આજે જ્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં આપણે બેઠા છીએ, ખૂબ ખુશીનો પ્રસંગ છે કે બે મજબૂત ક્રાંતિકારી યુવાન ભાઈ શ્રી અલ્પેશભાઈ કથિરિયા અને ભાઈ શ્રી ધાર્મિકભાઈ માલવિયા આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. એમના આવવાથી એમનું જે સંગઠનનું બળ છે, એમનો જે સંગઠનનો અનુભવ છે, આંદોલનનો જે અનુભવ છે, એ અનુભવનો લાભ આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે. હું એમનો આભાર માનું છું કે એમણે એમની શક્તિ, એમના અનુભવનો લાભ આમ આદમી પાર્ટીને આપ્યો છે. ગુજરાતના હજારો લોકોને ખૂબ ઉત્સુકતા હતી, ખૂબ જિજ્ઞાસા છે કે અલ્પેશભાઈ જેવા ક્રાંતિકારી યુવાન ક્યાંથી ચૂંટણી લડશે. આજે એ ઉત્સુકતાનો અંત આવ્યો છે. મારા મોટા ભાઈ શ્રી અલ્પેશભાઈ કથિરિયા સુરતની વરાછા સીટ ઉપરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને એવા જ બીજા ભાઈ શ્રી ધાર્મિકભાઈ માલવિયા સુરતની ઓલપાડ સીટ ઉપરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. હું એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આમ અમારા બંને મજબૂત સાથી મિત્રો સુરતથી ચૂંટણી લડશે. કુલ 12 ઉમેદવારો સાથે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર બદલાવ લાવવા માટે પૂરે તાકાતથી મેદાનમાં ઉતરી ગઈ છે. આ વખતે ઝાડુ લાગવાનું છે અને કોંગ્રેસ ભાજપનો સફાયો થવાનો છે. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ, એલકેઈ સાર્થી ન્યૂઝ, સુરત.